નમસ્કાર મિત્રો, પ્રજ્ઞા અભિગમ ધોરણ 1 વિષય ગણિત એકમ 3 6-9 સુધીની સંખ્યાઓમાં આપનું સ્વાગત છે. અહીંયા જુઓ, આ ચિત્રમાં એક ગાડું આપેલું છે અને ગાડામાં કેટલાક વ્યક્તિઓ બેસીને જાય છે. આપણે કુલ કેટલા માણસો છે એ ગણવાનું છે. ચાલો ગણીશું, આપણે એક એક માણસ ઉપર ટીક કરતા જઈએ અને ગણતા જઈએ જેથી ભૂલ ના પડે. 1, 2, 3, 4, 5 અને 6, કુલ 6 માણસો છે અને આને છગડે 6 કહેવાય. બરાબર, આગળ જોઈશું. અહીંયા પતંગિયા આપેલા છે એ ગણીશું આપણે. જો 1, 2, 3, 4, 5, 6 અને 7 પતંગિયા છે. પછી ફૂલ આપેલા છે તો ફૂલ પણ ગણીશું. 1, 2, 3, 4, 5, 6 અને 7 ફૂલ છે. પછી અહીંયા ઝાડ પર ફળ છે એ ગણીશું. 1, 2, 3, 4, 5, 6 અને 7 7 ફળ છે. આને 7 × 7 કહેવાય. બરાબર, આગળ જોઈશું. અહીંયા જુઓ, અહીંયા બાળકો બેઠા છે. કેટલા બાળકો છે એ ગણીશું. 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 8 બાળકો છે. એની જે સ્કૂલ બેગ છે એ ગણીએ આપણે. 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 એની પાસે જે ચોપડી છે એ ગણીશું. 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 ઝાડ આપેલા છે તો એ ગણીશું. 1, 2, 3, 4, 5, 6, 7 અને આ મોટું ઝાડ 1, 8 અને 8 × 8 કહેવાય. હવે અહીંયા માણસો બેઠા છે એ ગણીએ આપણે. 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9 9 માણસો છે. ઝાડ ઉપર પક્ષી બેઠા ગણીએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9 9 પક્ષી છે. આ મકાન આપેલા છે એ ગણીશું. 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9 આને 9 વડે 9 કહેવાય. અહીંયા જુઓ, આ માણસો ગણો. 1, 2, 3, 4, 5 અને 6 તરબૂચ આપેલા છે એ ગણીએ. 1, 2, 3, 4, 5 અને 6 ફૂલ આપેલા છે ગણીશું. 1, 2, 3, 4, 5 અને 6 હવે છગડે 6 લખવાના છે તો આ રીતે છગડે 6 લખાશે. અહીંયા પતંગી આપેલા છે ગણીશું. 1, 2, 3, 4, 5, 6 અને 7 આ ફૂલ છે ગણીશું. 1, 2, 3, 4, 5, 6 અને 7 અહીંયા આપણે 7 વડે
સાત લખીશું. અહીંયા સફરજન ગણીએ, એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત, અહીંયા આપણે સાતડે સાત લખીશું. દફતર ગણીશું, એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ, આ આઠડે આઠ છે. ઝાડ ગણીએ, એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ, તો અહીંયા આપણે આઠડે આઠ લખીશું. ચોપડી ગણીશું, એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ, તો અહીંયા આપણે આઠડે આઠ લખીશું. અહીંયા માણસો છે એને ગણીએ, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ માણસ છે, એટલે અહીંયા નવ વડે નવ છે. પક્ષી ગણીએ, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ, તો અહીંયા આપણે નવ વડે નવ લખીશું. હવે આ ઘર ગણીએ, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ, નવ ઘર છે, તો અહીંયા આપણે નવ વડે નવ લખીશું. અહીંયા જુઓ, આ એક બટન આપેલું છે એટલે એક, અને એકડે એક કહેવાય. હવે એક બટન હતું, એક બીજું બટન મૂકીએ તો એક ને એક બગડે બે, એટલે કે એક ને એક કેટલા થાય? બે થાય, એક બે. પછી બે બટન હતા, ત્રીજું બટન મૂકીશું એટલે કે એક બે અને ત્રણ, એટલે કે બે ને એક ત્રણ, ત્રણ થશે. પછી ત્રણ બટન હતા, એક બે ને ત્રણ, અને એક મૂકીએ એટલે કે ત્રણ અને એક ચાર, ચોગડે ચાર. પછી અહીંયા ચાર બટન મૂકીએ, એક બે ત્રણ અને ચાર, અને એક બટન બીજું એટલે કે ચાર ને એક પાંચ, પાંચડે પાંચ. હવે આ પાંચ બટન હતા અને એક બટન મૂકીએ, જો એક બે ત્રણ ચાર ને પાંચ અને એક છ, પાંચ ને એક છ. પછી છ બટન હતા ને એક મૂકીએ, એટલે કે એક બે ત્રણ ચાર પાંચ છ ને એક સાત, છ ને એક સાત, સાતડે સાત. હવે સાત બટન હતા ને એક બટન મૂકીએ, એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત, સાત ને એક, સાત ને એક આઠ, આઠડે આઠ. હવે અહીંયા એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ, આઠ અને એક નવ, આઠ ને એક નવ, નવ વડે નવ. હવે અહીંયા સંખ્યા આપેલી છે, સામે ચિત્ર છે, અને ચિત્રમાં જેટલી સંખ્યા છે એટલા અહીંયા તમારે બટન મૂકવાના અથવા તો ગોળ કરવાના છે, બરાબર. જો આ એક છે તો અહીંયા એક સૂરજ છે, તો અહીંયા આપણે એક ગોળ કરીએ. અહીંયા બે છે, જો એક અને બે મોટર છે, તો અહીંયા આપણે બે કરીશું, એક અને બે. હવે આ ત્રણ છે, જો અહીંયા ત્રણ વિમાન આપેલા છે, એક બે અને ત્રણ, તો અહીંયા આપણે
ત્રણ ગોળ કરીશું. પછી અહીંયા જુઓ ચાર આપેલા છે, એક બે ત્રણ અને ચાર, ચાર દડા છે. તો અહીંયા આપણે એક બે ત્રણ અને ચાર ગોળ કરીશું. પછી પાંચ આપેલા છે તો અહીંયા ગણશું આપણે એક બે ત્રણ ચાર અને પાંચ. તો આપણે અહીંયા પાંચ ગોળ કરવાના છે, એક બે ત્રણ ચાર અને પાંચ. અહીંયા છગડે છ બતક ગણીશું, એક બે ત્રણ ચાર પાંચ અને છ. તો અહીંયા આપણે છ ગોળ કરવાના છે, એક બે ત્રણ ચાર પાંચ અને છ. આ સાતડે સાત છે, તો અહીંયા આપણે ભમરડા ગણીશું, એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત. તો અહીંયા આપણે એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત ગોળ કરીશું. પછી આઠ આપેલા છે તો અહીંયા આપણે ગુલાબ ગણીએ, એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ ગુલાબ આપેલા છે. તો અહીંયા આપણે આઠ ગોળ કરશું, એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ. હવે અહીંયા નવડે નવ છે, અહીંયા પાંચ છે એને ગણીએ, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ. અહીંયા આપણે નવ ગોળ કરવાના છે, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ. બરાબર, આ રીતે નવ ગોળ કરવાના છે. આગળ જોઈશું આપણે, હવે સંખ્યા જેટલી વસ્તુ મૂકવાની છે. અહીંયા તમે જુઓ આ એક છે, તો અહીંયા આપણે એક વસ્તુ મૂકવાની છે એટલે એક ગોળ કરીએ. અહીંયા બે આપેલા છે તો આપણે બે ગોળ કરશું. અહીંયા ત્રણ આપેલા છે તો જો એક બે અને ત્રણ મૂકેલા છે. પછી ચાર આપેલા છે તો અહીંયા આપણે એક બે ત્રણ અને ચાર મૂકવાના થશે. પછી પાંચ આપેલા છે, એક બે ત્રણ ચાર અને પાંચ મૂકવાના થશે. આગળ જોઈશું, અહીંયા છ આપેલા છે તો આપણે એક બે ત્રણ ચાર પાંચ અને છ ગોળ કરવાના થશે. પછી સાત આપેલા છે તો આપણે અહીંયા સાત ગોળ કરવાના છે, એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત. પછી આઠ આપેલા છે તો આપણે અહીંયા આઠ ગોળ કરવાના છે, એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ. પછી નવ આપેલા છે તો આપણે નવ ગોળ કરવાના થશે, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ. આ રીતે નવ ગોળ કરવાના થશે. અહીંયા આપેલું છે ગણો અને જોડો. અહીંયા ચિત્રમાં જે વસ્તુઓ આપેલી છે ગણો, એક બે ત્રણ
ચાર, પાંચ, છ, સાત, આઠ અને નવ આપેલી છે. અહીંયા ચાંદલા જે છે ગણો, એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ અને નવ. તો આ બંનેમાં નવ નવ છે એટલે એને જોડશું. હવે અહીંયા પેન્સિલ આપેલી છે ગણીએ, એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત અને આઠ પેન્સિલ છે. અહીંયા આપેલી સંખ્યા ગણો, એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત અને આઠ. તો આ બંનેને એની સાથે જોડાવાના થશે. અહીંયા એક ફૂલ આપેલું છે, અહીંયા પણ એક છે, આ બંને જોડાશે. અહીંયા છે ને ગણીશું ટામેટાને, એક, બે, ત્રણ, ચાર અને પાંચ. અહીંયા ચાંદલા છે ગણીશું, એક, બે, ત્રણ, ચાર અને પાંચ. તો આ બંને પાંચ પાંચ છે તો એને એની સાથે જોડવાના થશે. આ રીતે જોડ બનાવવાની થશે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા એકમ ત્રણનો પહેલો ભાગ પૂર્ણ થાય છે, બાકીનું આપણે ભાગ બેમાં જોઈશું. આશા રાખું છું કે આપને વિડીયો પસંદ આવ્યો હશે. તો લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં, અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં ભાગ બે સાથે. આભાર.